नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદાના કડોલપાડા ગામે ભવ્ય ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો. વાંસદાના કડોલપાડા ગામે ગણેશ મહોત્સવની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કડોલપાડાના નગરજનો ગણેશ ઉત્સવમય બન્યા છે અને ગામમાં રોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. ગણપતિ બાપ્પાની સ્થાપના નિમિત્તે કડોલપાડા ગામે નવયુવક ગણેશ મંડળ સડક ફળિયાના મંડળના યુવકો દ્વારા સંધ્યા આરતી રાત્રિ દરમિયાન ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત જ્યોતિષાચાર્ય ડોક્ટર હિરેનકુમાર પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદાના રાયપુર ગામની વાલ્મીકી આશ્રમ શાળામાં બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. વાંસદા તાલુકાના રાયપુર ગામની વાલ્મીકી આશ્રમ શાળામાં રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર અને જશોદા નરોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાળકોના હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આદિવાસીઓના બાળકોમાં રહેલી ઉણપોને સમયસર પારખી યોગ્ય સારવાર દ્વારા નિવારણ અર્થે જાગૃત એવા જશોદા નરોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ડોક્ટર નર્સ અને સ્ટાફ મળીને અહીંના 143 બાળકો અને 8 શિક્ષકો તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રાયબોરના 85 બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું. અસ્થિર મગજની મહિલાને સુરક્ષિત પરિવારને સોંપતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ. નવસારી જિલ્લાના શહેરી વિસ્તારમાંથી એક વ્યક્તિ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની અંદર એક અજાણી યુવતી ઘણા સમયથી બેસી છે અને તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરતા તેઓ વાંસદા તાલુકાનું વાદરવેલા ગામ જણાવે છે, પરંતુ બીજું કશું બોલતા નથી. સજ્જન વ્યક્તિએ જણાવેલ સરનામા પર પહોંચીને યુવતી સાથે વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ કશું બોલતા ન હતા. ફક્ત વાદરવેલા ગામ જણાવ્યું, જેથી સરપંચનો કોન્ટેક્ટ કરી તેમના પરિવાર સાથે વાતચીત કરી ઘરેથી એક વીકથી આ યુવતી નીકળી ગઈ હતી એવું જાણવા મળ્યું હતું અને પછી ત્યારબાદ તેમના પરિવારને સુરક્ષિત સોંપવામાં આવી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદા તાલુકાના પીપલખેડ ગામે ગ્રામ પંચાયત આયોજિત મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત શાળાના શિક્ષક નીરુબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દશરથભાઈ ભોયાએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી પ્રતિભાના કારણે ભારત દેશ પ્રગતિની હરણફાળ ભરી રહી છે ત્યારે દેશ સર્વોપરીની ભાવના ઉજાગર થાય તે માટે તેમજ દેશના ગામડાઓમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ, વીર જવાનોની શહાદતની ભાવિ પેઢીને જાણકારી મળે માટે આવા કાર્યક્રમ યોજવામાં આવે તેવું સૂચન કર્યું હતું. 63 વર્ષના ઇતિહાસમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગણેશ સ્થાપના થાય એનો યશ પીએસઆઈ પઢેરિયાને ફાળે. ત્યારે 1960માં ખેરગામમાં સારું પ્રથમ ગણેશ સ્થાપના જમાદાર ઝામરે કરાવ્યું અને પછી 63 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ ગણેશ સ્થાપના કરાવવાનો યશ પીએસઆઈ પઢેરિયા અને પોલીસ સ્ટાફના ફાળે જાય છે. શબ્દો આજે ગણેશ ભગવાનની સ્વયં આરતી માટે પધારેલા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. ત્યારે આ પ્રસંગે ખેરગામ બ્રહ્મ સમાજ અગ્રણી ઉમાશંકર ગોર, મુળુભાઈ આહિર, ખેરગામ પોલીસ સ્ટેશનમાં સ્થાપિત કરાયેલા ગણપતિ ઉત્સવમાં ખેરગામ અને આજુબાજુના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાયા હતા. વિજલપુર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આજે નાયબ પોલીસ અધિક્ષક એનબી ગોહિલે ગણેશજીની આરતી ઉતારી હતી, સાથે નશીલા દ્રવ્યોના સેવન અટકાવવા લોકોને જાગૃત કર્યા હતા અને તમારી આસપાસ આવી ચીજોનું સેવન કે વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી. ત્યારે આ પ્રસંગે નગરસેવક નરેશ પુરોહિત, નીતુબેન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો,
लाइफ को रिफ्रेश करो। सेठार जीजे हाई स्कूल अंग्रेजी विभाग नो वार्षिक पारितोषिक वितरण समारोह योजायो। शाला में शिक्षकों शिक्षण माटे मेहनत करावशे, घर करता वधु मेहनत करावशे, शिक्षण नी अद्यतन पद्धति नो उपयोग पण थशे, पण वालीओए बाळकना अभ्यास माटे सजागता राखवी जरूरी छे। कारण के शिक्षण ए एक मार्गी शेरी नथी, तेना माटे शिक्षकों वालीओ अने विद्यार्थीओना संयुक्त प्रयासोनी जरूर छे। आ शब्दों सेठ आरजेजे हाईस्कूल में शुरू करेल शाळाना विद्यार्थीओने इतर शैक्षणिक पारितोषिक वितरण कराता वालीओ समक्ष मुख्य मेहमान पदेथी જશુભાઈ નાયકે જણાવ્યા હતા। સાથે જ વર્ગ શિક્ષકોને ઉદ્દેશ્યને ઉમેર્યું હતું કે આ દરેક બાળકોના આઈક્યુ એક સરખું ન હશે, તેથી દરેક બાળક ઉપર પૂરતું ધ્યાન આપવું એ જરૂરી છે। સારી શોધ સુવિધાઓ તો આવતીકાલે આવવાની છે, એ પરિપ્રેક્ષ્યમાં ઉપસ્થિત રહી શિક્ષણ કાર્ય કરવું પડશે। નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશ દેસાઈ તથા નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રથમ નાગરિક મિનલબેન દેસાઈ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહે સમસ્ત ગણેશ મંડળના સભ્યો સાથે શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના મંગલમૂર્તિ ગણેશજીના દર્શન કર્યા હતા। તેના આમધરા ગામમાં સેવ ફોરેસ્ટ થીમ પર બનાવાયું આકર્ષક ડેકોરેશન। ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ 2023માં સેવ ફોરેસ્ટ થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જે હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ખરેખર ખૂબ જ હૃદય સ્પર્શી એવી નવસારીના લેખક દિગ્દર્શક ચેતન પવારની શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ। ખેડૂતોના ખૂબ જ સંવેદનશીલ મુદ્દા ઉપર માય વર્ષ મે 2022માં બનાવેલ આ ફિલ્મને ચેતનભાઈએ ઘણી બધી ઓટીટી પ્લેટફોર્મ તથા યુટ્યુબની મોટી ચેનલ્સ પર રિલીઝ કરવાના ખૂબ પ્રયત્નો કર્યા। ફિલ્મના એક દ્રશ્યને કારણે યુટ્યુબ નિયમોનો ભંગ થઈ શકે એ બીકે કોઈ જ પ્લેટફોર્મ સાથ ન આપ્યો। આ ફિલ્મ સમાજના એક અત્યંત જ્વલનશીલ મુદ્દાને નગ્ન સત્ય રૂપે દર્શાવી રહ્યું છે, જે આ ફિલ્મ જોઈને દર્શકો જાતે જ નક્કી કરી શકે છે। સરહૃદયપૂર્વક કહું તો આ નગ્ન સત્ય સમાજની સામે લાવવું જરૂરી હતું, અને એટલે જ 1.5 વર્ષ સુધી ફિલ્મને મોટા પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના પ્રયાસો પછી આખરે ચેતન પવારે પોતાની યુટ્યુબ ચેનલ પર આ ફિલ્મ રિલીઝ કરી છે। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજહંસ કોરલ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો અને જીવન બચાવો આ સ્લોગન સાથે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર રેડક્રોસ સોસાયટી નવસારી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો, તેમજ આવેલ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ રક્તદાન શિબિરનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે જર્મનીના વૈજ્ઞાનિક શ્રીમતી ઓટે રિકમેન ગાય આધારિત ભારતીય પરંપરાગત પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવીને ભાવ વિભોર થયા। ગુજરાત પ્રાકૃતિક સેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય હાલોલનું નવું નામકરણ વિધાનસભામાં સર્વસંમતિથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી આ પ્રાકૃતિક યુનિવર્સિટી રાજ્ય, દેશ અને વિશ્વમાં એકમાત્ર છે, જે યુનિવર્સિટીની મુલાકાતે દેશ વિદેશના વૈજ્ઞાનિક શ્રીઓ આવતા થયા છે। ત્યારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી મુખ્ય મથક હાલોલ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ GIZ જર્મનીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ઓટે રિકમેન અને એડવાઇઝર આશીર્વાદ દાસે મુલાકાત લીધી હતી। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી કે ટીમ્બાડિયાએ પ્રાકૃતિક ખેતીના હાલોલ જાંબુડી ફાર્મ ખાતે ચાલી રહેલા પ્રયાગો વિશે જણાવ્યું અને ફાર્મની મુલાકાત કરી હતી। નારાયણ આશ્રમ તાજપુરા ગૌશાળાની મુલાકાત કરી ત્યાં પ્રાકૃતિક ખેતીના ગાય આધારિત મુખ્ય આયોમાંના જરૂરી ઘટકો જેવા કે ઘન જીવામૃત, જીવામૃત કેવી રીતે બનાવવું અને તેમની વૈજ્ઞાનિકે ઢબે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। ચીખલીના બગલાદેવ મંદિર સર્કલ નજીકથી કારમાં વહન થતો 66,000 નો દારૂ પકડાયો।
ચીખલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક હોન્ડા બ્રિયો કારમાં દમણ તરફથી દારૂનો જથ્થો ચીખલી થઈ આગળ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ચીખલીના બગલાદેવ મંદિર સર્કલ સામે આવેલ રોડ પર જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની 576 નંગ બાટલીઓનો કુલ રૂપિયા 65,760 કિંમતનો દારૂનો જથ્થો મળી આપતા પોલીસે આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. સાથે જ કુલ રૂપિયા 2,25,760 કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. સાથે જ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI HS પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના બગલાદેવ મંદિર સર્કલ નજીકથી કારમાં વહન થતો 66,000 દારૂ પકડાયો. ચીખલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક હોન્ડા બ્રિયો કારમાં દમણ તરફથી દારૂનો જથ્થો ચીખલી થઈ આગળ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ચીખલીના બગલાદેવ મંદિર સર્કલ સામે આવેલ રોડ પર જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની 576 નંગ બાટલીઓનો કુલ રૂપિયા 65,760 કિંમતનો દારૂનો જથ્થો મળી આપતા પોલીસે આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. સાથે જ કુલ રૂપિયા 2,25,760 કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. સાથે જ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI HS પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના ખરજઈ ખાતેથી ખેતરમાં સંતાડેલ દારૂનો જથ્થો પકડાયો. વાંસદા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના ખરજઈ ગામે પારસી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 33 વર્ષીય બુટલેગર અર્જુન જશવંત નાયકા પટેલે તેના ઘરે નજીક છૂટક વેચાણ માટે રાખેલ દારૂનો જથ્થો સંતાડ્યો છે. આ બાતમીના આધારે વાંસદા પોલીસે ખરજઈ સ્થિત અર્જુન નાયકાના ઘરે છાપો મારતા તેમના ઘરની બાજુમાં આવી શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની 137 નંગ બાટલીઓ મળી આવી હતી. સાથે જ 28,000 કિંમતનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કર્યો હતો. તેમજ હાલ વાંસદા પોલીસના PSI બીજે ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારી શાકભાજી માર્કેટ ખાતેથી મોબાઈલની તફડચી. નવસારીના લુન્સીકો સ્થિત પારસી હોસ્પિટલ પાછળ સ્નેહસાગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 83 વર્ષીય વૃદ્ધ ઠાકોરદાસ નરસિંહદાસ ભરૂચા ગત 19 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાના અરસામાં નવસારી પાલિકા ભવનની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે ગયા હતા, ત્યારે જ્યાં કોઈક અજાણ્યા ચોર ઇસમ તેમના અંદાજે રૂપિયા 25,000 કિંમતના ગૂગલ પિક્સલ મોબાઈલની તફડચી કરી ગયો હતો. બાદમાં ઠાકોરદાસ ભરૂચાને આ અંગે જાણ થતાં તેમણે પોતાના મોબાઈલ ચોરાયા અંગેની EFIR નોંધાવતા નવસારી ટાઉન પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ મોબાઈલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના PSI SM ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 99%, જ્યારે સાંજે 76% રહ્યું હતું. હવાની ગતિ 9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.